पालनपुर शहर में चाइनीज दोरी ने लईने सरकारे प्रतिबंध फरमाव्यो छे। त्यारे पालनपुर में चाइनीज दोरी लई जता बे इसमों ने पोलीसे झड़पी लई दुकान मालिक भाजप अग्रणी सहित त्रण सामे फरियाद नोंधी पूर्व पोलीसे वधु तपास हाथ धरी छे। ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં પતંગો અને દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે। જો કે ગુજરાત સરકાર દ્વારા ઘાતક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ હજુ પણ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોય છે। ત્યારે પાલનપુરમાં પણ ચાઇનીઝ દોરી ખરીદીને જતા બે યુવકોને પાલનપુર પૂર્વ પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમની પૂછપરછ દરમિયાન ચાઇનીઝ દોરી વેચતા ભાજપના નેતાનું નામ સામે હતું। જ્યાંથી દોરી ખરીદવામાં આવી હતી તે દુકાનના માલિક અને પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં બાંધકામ કમિટીના ચેરમેન હર્ષા મહેશ્વરીના પતિ ભાજપ અગ્રણી અશોક મહેશ્વરી સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે ઇસમોની હાલમાં અટક કરવામાં આવેલી છે। કલેક્ટર સાહેબના જાહેરનામા અનુસંધાને આઈપીસી કલમ 188 અને જીપી એક્ટ 135 મુજબ હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસમાં તમામ બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓને અપીલ કરે છે કે ચાઇનીઝ દોરીનો ક્યાંય ઉપયોગ ન લે અને આવી કોઈ દોરીઓનો ક્યાંય પોતાના ઉત્સવોમાં કે તહેવારોમાં ઉપયોગ ન કરે, જેથી કોઈનું જાનનું જોખમ ન રહે। આપ સૌ જાણો છો કે જ્યારે રસ્તા ઉપરથી જ્યારે વાહન પસાર થતા હોય ને એ સમયમાં આવી દોરીઓથી જાનમાલનું નુકસાન થઈ શકે છે, પશુ પંક્ષીઓને નુકસાન પહોંચી શકે છે। એટલે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી હાલમાં સર્વે બનાસકાંઠાવાસીઓને અપીલ કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરીના ઉપયોગને ટાળે। આ બાબતે જે ફરાર આરોપી છે એ બાબતની તપાસ ચાલી રહી છે અને એને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે। બીજું કે જે જગ્યાએ આ બધા વેચાણો થઈ રહ્યા છે એ તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા સામૂહિક કોમ્બિંગ કરવામાં આવશે અને આ બાબતમાં ક્યાંય પણ વેચાણ કરતા આવા ઇસમો જાણ્યા આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આમ ચાઇના પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનું આવાહન કરનાર ભાજપના જ નેતા ઘાતક ચાઇનીઝ દોરી વેચતા ઝડપાઈ જતા ભાજપના બેવડા માપદંડો છતા થયા છે। ઉપરાંત પોલીસે રૂપિયા 3,000ની ચાઇનીઝ દોરી અને રૂપિયા 80,000ની ગાડી મળી કુલ 83,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી છે, જ્યારે ફરાર ભાજપી નેતાને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે। સંજય જોશી, પાલનપુર, નિર્માણ ન્યૂઝ। રખડતા ઢોર મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, જોકે તંત્ર હજુ ઢીલાસ અજમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાઈકોર્ટ